હું ઈચ્છું છું તમે ભલે બચી ગયા છો પણ હોટલના નામે હજી તમારા પેટમાં ક્યારેક ક્યારેક બાય મિસ્ટેક પણ આ જતું હોય આજે નક્કી કરો નવપદની ની ઓળીમાં નૈમિતિક નિત્યમાં ટ્રાન્સફર થાવ કમસે કમ આજે નક્કી કરો જીવનમાં હવે ક્યારેય હોટલમાં નહીં જઈએ રેસ્ટોરામાં નહીં જઈએ લારીમાં નહીં જઈએ મને મુંબઈ સાંતાક્રુઝમાં એક શ્રાવિકાબેન એવા મળ્યા એમણે એમ કીધું મારા સાહેબ અમને અમને એમ કીધું કે એવો અભિગ્રહ આપો જે સાધુ મહારાજના પાત્રામાં વોરાવી શકાય એ જ અમારા પેટમાં પધરાવી શકાય એવો નિયમ આપી દ્યો એટલો મતલબ તમે સમજી ગયા ને અભક્ષ્ય બંધ કનમૂળ બંધ સચિત બંધ વાસી બંધ બજારનું બંધ બધો જ ત્યાગ કરી દીધો આજે તમે જો આ બધો ત્યાગ નહીં કરો તો અમારા આચાર્ય ભગવંતો એવા પડ્યા છે નહીં મળે સાંજના રસોડા સાબરમતી જેવામાં માં એ સાબરમતી માટે શરમજનક વાત કેવાય જ્યાં દિવસે રસોડું ખુલ્યું તે દિવસે વિરોધ કરવો જોઈતો તો

સખણા રેવા દેતા નથી ઉપર પરમાત્માની પૂજા કરો છો અને નીચે ઉતરી અને ભેળ ખાતા હો રાતના રોડ વચ્ચે ઊભા રહીને તમારી પૂજા ઉપર તમે પાણીનું પોતું ફેરવી રહ્યા છો ચાલો કમસે પૂનમ પૂનમનો દિવસ છે વીસ કરોડ પાંડવો આજના દિવસે મોક્ષે ગયા છે અહીં બેઠેલાઓને કહું છું પાલી તને જઈએ ત્યારે આપણે રાત્રે ખાવું નહીં આટલો અભિગ્રહ લઈ લો ન ખાતા હો એ તો લઈ લે જે ખાય છે શેરડીનો રસ પણ નહીં પીવાનો દાડમ ભેળ પણ નહીં ખાવાની ઉભા ઉભા લારી ઉપર નહીં ખાવાનું ધર્મશાળામાં પણ નહીં અને રોડ ઉપર પણ નહીં પાલીતાણા જો રાત વાસો કરો રાત્રિ ભોજન નહીં કરવાનું આ નવપદની આરાધનાના પ્રવચનો દરમિયાન આનંદ અને ઉલ્લાસ તો ખૂબ જ આવ્યો અને આ નવપદના આરાધનાના પ્રવચનો કરતા પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિત્રુકડમ